बगसरा पंथक में खेडूत तो रात दिवस हरण रोज नीलगाय त्रास सहन कर रहा है। तरह हमें बगसरा सापर गा जंगली सुवर टोड़ त्राटकता बे वीघा शेरडीन शोत बोला देता शेरडी पाक ने भारे नुकसान थता खेडू तो मुश्किल में मुकाया है। खेडू तो द्वारा आ नुकसान वर्तर सरकार आपे तेवी मांग कर रहा है। आम जो है तो अमरेली जिलों खेती पर आधारित है। अँ खेडू तो दरेक मौसम में अलग अलग पाकों वावेतर करे तेरे बगसरा पंथक में जगत तात खेडू क्या क्या मुश्किल सामनो करता रहे। वावेतर करेला पाक ने हरण रोज नीलगाय त्रास तो खेडूत सहन करता जता त्या हवे जंगली सुवर थी खेडू तो चिंतित बनया छे। बगसरा तालुका ना सापर गामे जंगली सुवर नु टोळू त्राटकता बे वीघा उपरनी शेरडी में पाको नो साथो बोलावी देवामां आव्यो हतो। शेरडी नो पाक जमीन दोस्त थई जता खेडू तो मुश्किल में मुकाया छे। खेडूतोए जणाव्यु हतुं के हाल एक बाजु सतत वरसादथी खेती पाक ने नुकसानी जवानी भीति सेवाई रही छे त्यारे शेरडी नो पाक तैयार थवाना आरे हता त्यां जंगली सुवर नु टोळू त्राटक्यु અને શેરડીના પાકને ભારે નુકસાન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હું સાપર ગામનો વતની છું, શંભુભાઈ ડોબરિયા। આ મારા ખેતરની અંદર અત્યારે વાડ વાવેલો છે। આ વાડ જે છે એ તમે જોઈ શકો છો કે ભૂરણા જે છે અત્યારે તેણે વીખી સૂકી નાખ્યો છે અને ખાઈ ગયા છે, બરાબર। તો આ અંગે અમે અવારનવાર સરકારશ્રીને રજૂઆત કરેલી છે, છતાંય કોઈ આ બાબતે કોઈ સરકાર ક્યારેય ધ્યાન આપેલું જ નથી। તો આ બાબતે સરકારશ્રીને ઘટતી કાર્યવાહી કરવી જોઈએ। ખેડૂતોની એક બાજુ એમ કહે છે કે આવક બમણી કરવી, આવક નહીં પણ આ જે છે એટલી જાળવી રાખે તો બહુ સારી વાત છે। ખાસ કરીને કેટલા વીઘાની શેરડીનું વાવેતર છે? આ મારે 2 વીઘાની શેરડીનું વાવેતર છે અત્યારે। મારે આમાંથી જો આ નુકસાન ન થયું હોય અત્યારે મારે 25 મારે મગફળીનું વાવેતર અને કપાસનું વાવેતર। હવે વાવેતર કર્યા પછી તો આ ભૂણનો ત્રાસ બહુ છે અને એ ત્રાસને હિસાબે રાત દી વાડીએને વાડીએ રહેવું પડે છે। જો એનું રક્ષણ ન કરી તો પાક બધો ફેલ થાય એમ છે। અને હવે સરકાર આ વિશે જો કાંઈ પેકેજ જાહેર કરે તો વરમાં કાંઈક થાય એમ છે, નકર વણ વર તો ફેલ જ છે આખું વર। અમારે 10 વીઘાની મગફળી છે અને 10 વીઘાનો કપાસ છે, એમાં નુકસાન ગણી તો અટાણે। ખેડૂતે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે વાતો કરે છે, પરંતુ સરકાર ખેડૂતોની બમણી આવક ન કરી દે તો કાંઈ નહીં, પરંતુ અમારા જે પાકોનું જંગલી પશુના કારણે નુકસાન થયું છે તેની સામે રક્ષણ કરે તેવી રજૂઆત કરી રહ્યા છે। અમારા વિસ્તારમાં અવર જવર હરણ રોજ નીલગાય સુવર જેવા વન્ય પ્રાણીઓ વાવેતર કરેલા પાકને નુકસાન કરે છે, સરકાર તેનું વળતર આપે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં રાખી અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રમણીકભાઈ બારદા દ્વારા ખેડૂતોની મુલાકાત કરવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, અમરેલી જિલ્લા કિસાન વિંગ રમણીક બારદા। આજરોજ બગસરા પાસેના સાપર ગામના એક ખેડૂતનો મારી સમક્ષ એક ફોન આવેલો, પોતાની એક વરાળ ઠલવતા હતા કે આજે મારી ખેતર પર 2 વીઘાનું મેં શેરડી વાવેલી છે, બાજુમાં તુવેર પણ વાવેલી છે। આજે તેમના સ્થળ પર હું આજ મુલાકાત પર છું। મુલાકાત જોતા મને નજર સમક્ષ દેખાઈ આવે છે કે શેરડીમાં 80% તેમનું નુકસાન કરેલું છે। ખેડૂતોને હરણનો ત્રાસ, દીપડાનો ત્રાસ, સિંહનો ત્રાસ અને છેલ્લે આ ભૂંડનો ત્રાસ। મારે આ સરકારને એક વિનંતી કરું છું કે ખેડૂતો માટે આ BJP સરકાર વિકાસની વાહવાળી વાતો કરતા આ સરકારને એક પોલિસી ખેડૂતો માટે બનાવવી જોઈએ। ખેડૂતનો દીકરો આજે વાડી પર જઈ શકતો નથી, મોંઘવારી આજે માંજા મૂકી છે, આજે ખેડૂતનો દીકરો પાયમાલ થઈ રહ્યો છે। જો આ સરકારે વહેલી તકે આનો યોગ્ય નિરાકરણ લાવે એવું મારું સ્પષ્ટ માનવું છે। બગસરા તાલુકામાં છેલ્લા 7-8 દિવસથી સતત અવિરત વરસાદના કારણે કપાસ, મગફળી, સોયાબીન સહિતના વિવિધ પાકોમાં ભારે નુકસાની જાય તેવી સ્થિતિ વર્તાઈ રહી છે। ખેડૂતોને પોતાના ખેતરમાં વાવેતર કરેલા ખેતરમાં જંગલી સુવરનો ત્રાસ ખેડૂતો મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા છે। ખેડૂતો સરકાર પાસે વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર ક્યારે ખેડૂતોને પોતાના પાકોનું વળતર આપશે। હું સાપર ગામનો વતની છું, શંભુભાઈ ડોબરિયા। આ મારા ખેતરની અંદર અત્યારે વાડ વાવેલો છે। આ વાડ જે છે એ તમે જોઈ શકો છો કે ભૂરણા જે છે અત્યારે તેણે વીખી સૂકી નાખ્યો છે અને ખાઈ ગયા છે, બરાબર। તો આ અંગે અમે અવારનવાર સરકારશ્રીને રજૂઆત કરેલી છે, છતાંય કોઈ આ બાબતે કોઈ સરકાર ક્યારેય ધ્યાન આપેલું જ નથી। તો આ બાબતે સરકારશ્રીને ઘટતી કાર્યવાહી કરવી જોઈએ। ખેડૂતોની એક બાજુ એમ કહે છે કે આવક બમણી કરવી, આવક નહીં પણ આ જે છે એટલી જાળવી રાખે તો બહુ સારી વાત છે। ખાસ કરીને કેટલા વીઘાની શેરડીનું વાવેતર? આ મારે 2 વીઘાની। અશોક મણવર સાથે ખબર ગુજરાત લાઈવ અમરેલી।